नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार आपनो हार्दिक स्वागत छे आपणा विडियो लेक्चर में। आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 9 में स्वाध्याय 9.1 ना प्रश्नों जोवा जई रह्या छे। तो आपणे आगळ प्रश्न 5 सुधी दाखला गणेला हता, आजे प्रश्न नंबर 6। हवेथी ध्यान राखजो, हवेथी मोटा प्रश्नों शुरू थाय छे, आ रीतना प्रश्नों पूछावानी शक्यता वधारे छे। तो जोईए प्रश्न नंबर 6। 1.5 मीटर ऊंचो एक छोकरो एक 30 मीटर ऊंची इमारत थी कोईक अंतरे उभेलो छे। चलो, एक छोकरो छे अने एक इमारत छे, बराबर। तो छोकरो कवड़ो छे, 1.5 मीटर नो छे ने। तो धारो के पहला आ इमारत दोरी आपणे, आ इमारत, आ आपणी जमीन, અહીંયા આ છોકરો ઊભેલો છે, બરાબર। ચલો, ઇમારત, આ છે છોકરો, કેટલો મીટરનો છે? તો કે 1.5 મીટર, અને ઇમારતની ઊંચાઈ કેટલી છે? 30 મીટર, રેડી। 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે। ઇમારતનું ટોચનું બિંદુ આપણે એ નામ આપીએ, અહીંયા બી નામ આપી દો, અહીંયા સી અને અહીંયા ડી, બરાબર। ચાર બિંદુ મળી ગયા। હવે શું કહે છે કે હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે, એટલે કે છોકરો અહીંથી ચાલવાનું શરૂઆત કરે, ક્યાં સુધી? ઇમારત તરફ જાય છે, ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી, જોજો, તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ, હવે તેની આંખ અહીંયા હોવાની અને ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30થી વધીને 60 થાય છે। તો તમને ખબર છે કે કઈ બાજુ જાય છે, આપણે આ ઇમારત તરફ આવે છે ને, તો જેમ જેમ નજીક થતો જશે એમ ખૂણો કેવો થતો જાય, મોટો થતો જાય, સમજ પડી। અહીંયા તમારો કાટખૂણો છે, હવે છોકરો અહીંથી શરૂઆત કરે ચાલવાની, હવે તેની આંખથી કીધું છે ને, તો આંખથી એટલે આપણી દ્રષ્ટિકિરણ થયું સીધું, હવે તેની આંખ અહીંયા છે, જેમ જેમ છોકરો ચાલે છે તેમ ખૂણો 30થી વધીને 60 થાય છે। તો શરૂઆત કરીએ, પહેલો ખૂણો કેટલાનો છે? 30નો, બરાબર। પછી હજી થોડોક આગળ આવે એટલે તમારો ઉચ્છેદ કોણ બદલાઈ ગયો, એ કેટલાનો થયો? 60નો, સમજ પડી। છોકરો જેમ જેમ આગળ આવે છે એમ તેમ ખૂણો વધતો જાય છે, 30થી વધીને 60 થાય છે એવું કીધું છે ને। તો જે પહેલો ખૂણો જે આંખ સાથે બને ઉચ્છેદ કોણ, બરાબર, ઉચ્છેદ કોણ એટલે ઉપર જોવાનું, આપણું દ્રષ્ટિકિરણ, આંખથી કીધું છે એટલે દ્રષ્ટિકિરણ અહીંયા આવશે। ચાલો, તો એ 30થી વધીને 60 થયો, આકૃતિ થઈ ગઈ। આ એવા નામ આપી દઈએ, આ એમ બિંદુ લઈ લઈએ અને અહીંયા એક લઈ લઈએ એન બિંદુ, ઓકે। તો તે કેટલું અંતર ચાલ્યો હશે, કેટલું અંતર ચાલ્યો હશે તે શોધવાનું છે। ચાલો, અને અહીંયા નામ આપી દઈએ ઓ, તો કેટલું ચાલ્યો? સીથી ઓ સુધી ચાલ્યો કહેવાય ને, સમજ પડી ને। છોકરો ક્યાં સુધી ચાલ્યો? તો કે સીથી ઓ, એટલે આપણે સી ઓ શોધવાનું થશે। ચાલો, આકૃતિ દોરાઈ ગઈ। હવે ધ્યાન રાખજો કે ગમે ત્યારે અહીંયા લંબચોરસ કે ચતુષ્કોણ આકારના કાંઈ પણ બનતા હોય એટલે સામસામેની બાજુ સરખી હોય, તમને ખ્યાલ છે, બરાબર। હવે અહીંથી સીડી કેટલું છે? 1.5 મીટર છે, તો આ પણ 1.5 મીટર હશે, અને અહીંયા આ જે વસ્તુ છે તે પણ 1.5 મીટર હશે। અહીંયા જે આખું છે 30 મીટર એ બી છે, બરાબર ને, ઇમારત આખી એ બી 30 મીટરની છે, એમાંથી એમ બી 1.5 મીટર છે। તો ચાલો જોઈએ, અહીંયા જો બે ત્રિકોણ બન્યા, કયા કયા? એક તો ત્રિકોણ એ એમ ડી, ત્રિકોણ એ એમ ડી માં, ચાલો ખૂણો બી એટલે અહીંયા ખૂણો એમ પણ તમારો કાટખૂણો જ થશે, બરાબર। આ લાઇનમાં જેટલા ખૂણા તમે બનાવતા જશો એ બધા જ કાટખૂણા હશે, તમે આગળના ધોરણમાં જોયા હશે। ખૂણો એમ 90 અંશનો છે, બરાબર। ત્રિકોણ કયો લીધો? એમ ડી લીધો ને, તો ડી કેટલાનો છે? ખૂણો ડી 30 અંશનો છે। ચાલો, રેડી। હવે બીજો ત્રિકોણ કયો છે? ત્રિકોણ એ એમ અને એન, બરાબર ને। તો એમાં પણ ખૂણો એમ તમારો 90 અંશનો છે અને ખૂણો એન કેટલાનો છે? 60 અંશનો છે। ચલો, હવે પહેલો ત્રિકોણ લઈએ આપણે, ત્રિકોણ એ એમ ડી,
तो एमां तमारी पासे कोई पण एक बाजुनुं माप होवुं जोईए। हवे तमारी पासे आखुं ए बीनुं माप छे, जो ए बीनुं माप छे अने ए बीनी अंदर एम बीनुं माप पण छे। नीचेनुं गणित तमे भूली जाओ तो त्रिकोण ए एम डी में एकादी बाजुनुं माप तमारी पासे होवुं तो जोईए ने, तो एक के नथी पण आ एक आखी बाजुनुं माप छे के बी। એમાંથી તમે એમ બી બાદ કરી નાખો તો તમને એ એમ મળી જશે, મળે કે નહીં? ચાલો જોઈએ, આખું એ બી કેટલું છે? એ બી બરાબર શું થાય? પહેલાં તો એમ બી વત્તા એ એમ એવું થશે ને? ચાલો એ બી કેટલા? 30, પછી એ એમ એમ બી કેટલા છે? 1.5 મીટર છે, વત્તા એ એમ, ચાલો પ્લસ 1.5 આ બાજુ આવે તો માઇનસ થાય, તો 30માંથી 1.5 જાય તો કેટલા વધશે? 28.5 વધે કે નહીં? હવે આપણે ત્રિકોણ એ એમ બી એ એમ ડીની વાત કરો, તેમાં તમારી પાસે એક બાજુનું માપ મળી ગયું, કઈ? તો કે એ એમ। તો હવે લખીએ કે હવે ત્રિકોણ એ એમ ડી માટે, ચાલો એ એમ ડી હો જોજો, એ એમ ડી એમાં તમારી પાસે ખૂણો કેટલાનો છે? 30નો છે, બરાબર ને? તમારે શોધવાનું શું છે? ઓસી એટલે નીચેની બાજુ શોધવાની થાય ને, નીચેની બાજુ એટલે થીટાની નજીકની બાજુ થાય। તમને જેટલી આ બાજુ મળશે એટલી જ તમને આખી આ બાજુ મળશે। શું કામ? તો ક્યાંય કેવું છે, લંબચોરસ છે તો સામસામેની બાજુ સરખી હોય, છેલ્લે કહું તમને। ચાલો ત્રિકોણ એ એમ ડી લ્યો, ખૂણો કેટલાનો? 30નો। તમારી પાસે થીટાની સામેની બાજુ આવેલી છે, તમારે શોધવાની કઈ છે? પાસેની બાજુ, એટલે કે અંતર આમાં જ આવશે ને, આમાં જ આવશે ને અંતર। પાસેની બાજુ શોધવી હોય તો સામેની બાજુ ને પાસેની બાજુ ભેગી થતી હોય તેવો કયો? તો કે ટેન ને કોટ। તો ટેન 30 લઈએ આપણે, ટેન 30 બરાબર, ચાલો શું થાય? સામેની બાજુ કોણ? એ એમ, અને પાસેની બાજુ કઈ થાય? તો કે એમ ડી, બરાબર ને? ચાલો ટેન 30 ની કિંમત કેટલી થાય? 1/3 વર્ગમૂળમાં 3। ચાલો એ એમ કેટલા શોધ્યા હમણે? 28.5 છેદમાં એમ ડી। હવે એમ ડી એ છેદમાં સામે જાય તો અંશમાં વહી જાય, પછી વર્ગમૂળ 3 એ છેદમાં છે, સામે જાય તો અંશમાં, એટલે 28.5 વર્ગમૂળમાં 3। આ તમને એમ ડી મળ્યા, સમજ પડી? ચાલો હવે બીજો ત્રિકોણ લ્યો, કયો છે ત્રિકોણ? એ એમ એન, બરાબર ને? ચાલો ત્રિકોણ એ એમ એનમાં હવે તમારો થીટા કેટલાનો થયો? જો તો એ એમ એનમાં 60નો છે, અને સામેની બાજુ છે, પાસેની બાજુ શોધવાની, તો ટેન 60, બરાબર ને? સામેની બાજુ અને પાસેની બાજુ તમે કોટનો ઉપયોગ પણ કરી શકો, એ એમના છેદમાં એમ એન। ચાલો ટેન 60ની કિંમત કેટલી? વર્ગમૂળમાં 3। એ એમ કેટલા? તો કે 28.5, અને એમ એન શોધવાના, તો એમ એન કેટલા થયા? 28.5ના છેદમાં વર્ગમૂળમાં 3, બરાબર ને? વર્ગમૂળમાં 3 છેદમાં ક્યારે આવશે? નહીં। ચાલો અત્યારમાં હાલમાં કિંમત રાખો, પછી હમણાં આપણે સાદરૂપ આપીએ ત્યારે દૂર કરી દઈશું। હવે તમને એમ એન અને એમ ડી બંને મળી ગયા, હવે તમે આ કેટલું અંતર ચાલેલો છે તે કેટલું ચાલ્યો? ઓ થી સી સુધી ચાલ્યો ને, તો ઓ થી સી કેટલું થાય? એન થી ડી સુધી થાય। જો તમે નીચે આ જે ચતુષ્કોણ બન્યો એમ ડી સી બી, બરાબર ને? ચાલો લખી દઉં તમને, ચતુષ્કોણ એમ ડી સી બી માં સામસામેની બાજુ સરખી થાય, એટલે કે એમ ડી બરાબર બી સી થાય, રેડી? આપણે સામસામેની બાજુ સરખી, લંબચોરસ બેનો ને તો સામસામેની બાજુ સરખી થઈ, બરાબર? હવે આખું એમ ડી બરાબર તો શું છે તમારે? આખું એમ ડી બરાબર શું થાય? એમ એન વત્તા એન ડી થાય, શું પડી? એન ડી કેટલું થશે? તો કે ઓસી જેટલું। તેવી જ રીતે તેમજ એમ એન બરાબર બીઓ અને એન ડી બરાબર ઓસી થાય। ચાલો બધું લખી દીધું તમે, બરાબર? ચાલો એન ડી ને ઓસી સરખા થશે, તો તમે એન ડી શોધી લ્યો એટલું જ ઓસી મળશે તમને। ચાલો કપાયેલ અંતર, ચાલો કપાયેલ અંતર કેટલું છે?
ओ थी सी से એટલે કે એન ડી છે પણ રેડી ને એક મિનિટ ચાલો કપાયેલ અંતર આપણું કેટલું ઓ સી પણ ઓ સી બરાબર તો શું છે એન ડી થાય હવે એટલું એન ડી એ કેટલું થાય તો કે આખું એમ ડીમાંથી તમે એમ એન બાદ કરો એટલું થાય કે નહીં જોજો થાય ને આખું એમ ડીમાંથી આખા એમ ડીમાંથી તમે એમ એન બાદ કરી નાખો તો તમને એન ડી મળશે કે નહીં તો એમ ડી માઇનસ એમ એન ચાલો એમ ડી કેટલા છે એમ ડી અહીં 28.5 વર્ગમૂળમાં 3 માઇનસ એમ એન કેટલા છે તો કે 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 ચાલો શું લેવો પડશે લસા લેવો પડશે એટલે કે 28.5 ગુણાકારમાં વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 એટલે 3 થઈ જશે અને આના છેદમાં તો વર્ગમૂળ 3 છે એટલે 28.5 એમને એમ અને છેદમાં શું આવશે વર્ગમૂળમાં 3 ચાલો હવે આ બંનેમાં સરખું શું આવે જો તો 28.5 સરખું આવે છે એને સામાન્ય કાઢી લઈએ આપણે જો ગુણાકાર ના કરવો હોય તો સામાન્ય કાઢી લો તો સહેલું પડશે ચાલો બેમાં 28.5 સામાન્ય આવે તો 12 કાઢી લો તો અંદર કૌંસમાં વધ્યું શું તો કે અહીં 3 વધ્યા માઇનસ અહીંથી 28.5 વહી ગયા એટલે કેટલા વધ્યા 1 અને છેદમાં કેટલા વર્ગમૂળમાં 3 તમને ખબર છે છેદમાં ક્યારેય અસમી સંખ્યા આવે નહીં એને દૂર કરવી હોય તો કે વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળમાં 3 ચાલો 28.5 ત્રણમાંથી બે જાય તો એક જાય તો 2 અને વર્ગમૂળમાં 3 એમના એમ છેદમાં વર્ગમૂળ 3 ગુણાકાર વર્ગમૂળ 3 એટલે 3 રેડી ને ચાલો 28.5 ગુણાકારમાં 2 કેટલા થાય ગુણાકાર તમને કાલે શીખવાડ્યા તો કે 285 ગુણાકારમાં 2 કરી નાખો ચાલો 5 દુ 10 નું 0 વધી પડી 1 8 દુ 16 ને 1 17 ના 7 વધી 1 2 દુ 4 ને 1 5 570 બરાબર ને એટલે કે અહીં પોઈન્ટ પછી એક સંખ્યા હતી તો 1 અને વત્તા 0 એટલે 1 પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે 1 ચાલો તો કેટલા વધ્યા 57 વર્ગમૂળમાં 3 છેદમાં 3 ચાલો હવે ભાગ ચાલતો તો ઉડાડવાનો 19 તેરી 57 થાય કે નહીં 19 તેરી 57 બરાબર ને તો તમારો જવાબ શું આવ્યો 19 વર્ગમૂળમાં 3 એકમ આપેલો છે મીટર હતો ને તો 19 વર્ગમૂળમાં 3 તો આમ છોકરો 19 વર્ગમૂળમાં 3 મીટર ચાલ્યો હશે ખબર પડી આકૃતિ સમજો સહેલી છે આવડી જશે રકમ સમજો ને આકૃતિ દોરો ને આકૃતિ પરથી દાખલા તો એકદમ સહેલા છે ત્રિકોણમિતિ વિધેય જ વાપરવાના છે તમારે સમજ પડી શું કરવાનું હતું બે ત્રિકોણ બને છે તો બંને ત્રિકોણની મદદથી વારાફરતી એક એક બાજુ શોધી લો આખો ત્રિકોણ છે એ એમ ડી તો એમાંથી તમે એમ ડી મળી જશે અને બીજો ત્રિકોણ છે એ એમ એન એમાંથી તમને એમ એન મળી જાય બરાબર તો આખા એમ ડીમાંથી તમે એમ એન બાદ કરો એટલે તમને એન ડી મળે અને એન ડીની કિંમત કેટલી થાય ઓછી જેટલી તો અને ઓસી શું છે તો કે જેટલું અંતર ચાલ્યું હશે તે અંતર છે સમજ પડી એકદમ સહેલો દાખલો છે પ્રેક્ટિસ કરજો એટલે તમને દાખલો આવડી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 રકમ જોજો જમીન પર રહેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ ચાલો આકૃતિ દોરીએ ધારો કે આપણી આ ઇમારત છે અને આ આપણી જમીન છે બરાબર ઇમારત ચાલો નામ આપી દઈએ એ બી એ બી એટલે આપણી ઇમારત અને બી સી એટલે આપણી જમીન ઓકે તો જમીન પર આવેલું કોઈ એક બિંદુ એટલે કે બિંદુ સી લઈ લો થી એક 20 મીટર ઊંચી ઇમારત એટલે એ બીનું માપ કેટલું છે 20 મીટર આ ઇમારત છે ને 20 મીટર ઊંચી ઇમારતની ટોચ ટોચ કોણ થાય એ થઈ આ ઇમારત છે એની ટોચ એ અને તળિયું કોણ થાય બી ઓકે પર ટોચ પર રહેલ જો હવે ટોચની ઉપર રહેલ એક સંચાર ટાવર ચાલો સંચાર ટાવર કીધું છે એટલે ટોચની ઉપર એક ટાવર છે ચાલો આપણે ટાવરનું નામ આપી દઈએ ડી એ બરાબર ને ઇમારતની ટોચ ઉપર એક ટાવર છે જેનું નામ છે ડી એ અથવા તો એ ડી આ આપણો ટાવર બે વસ્તુ છે જોજો ઇમારત છે અને એની ઉપર ટાવર છે ચાલો
तो संचार टावरनुं तळियुं एटले के आ तळियुं अने टोचना उच्छेद कोणना माप एटले टोच एटले आ बन्नेना उच्छेद कोण आप्या छे क्यांथी तो के कोई बिंदु सी थी तो उच्छेद कोण आप्या होय त्यारे तमारे नीचेथी ऊपर जोवानुं होय समझ पड़ी के नहीं तो आ बिंदु थी टावरनी टोचनो उच्छेद कोण अने टावरना तळियानो उच्छेद कोण आपेलो छे चलो तळिया अने टोचना उच्छेद कोणना माप अनुक्रमे 45 अने 60 छे तो जे पहेलो छे कोण थाय तळियानो थशे तो तळियुं आयरुं तळियानो उच्छेद कोण एटले अहींया आवशे केटलो 45 आकृति समजजो अने टोच टोच अहींया रही टोच क्यांथी थाय छे अहींयाथी एनो उच्छेद कोण केटलो छे 60 समज पड़ी तो टावरनी ऊंचाई एटले के आपणे ए डी शोधवानुं छे समज पड़ी ने अहींया पण बे त्रिकोण थया त्रिकोण डी बी सी अने बीजो त्रिकोण कयो ए बी सी चलो हवे त्रिकोण ए बी सी में जो एक बाजूनुं माप छे ने आपणी पासे तो आनी उपरथी तमने आ बाजूनुं माप मळी जशे मळी जाय के नहीं चलो जोईए तो पहेला तो आपणे त्रिकोण लखी लईए वारापरथी त्रिकोण लखीए बराबर तो त्रिकोण ए बी सी में खूणो बी तमारो केटलानो छे 90 अने खूणो सी तमे आ वखते लेजो 45 केम जो त्रिकोण ए बी सी ज बात करी छे ने आपणे तो त्रिकोण ए बी सी में जे खूणो सी आवे छे केटलानो थाय छे 45 थाय हवे टेन वाळुं सूत्र वापरीए तो कि टेन 45 थशे ने तमारी पासे थीटानी सामेनी बाजु छे पाछळनी बाजु शोधवी होय तमारे तो टेन 45 बराबर ने टेन अथवा कोटनो सूत्रनो उपयोग तमे करी शको चलो टेन 45 એટલે ए बी ना छेद में बी सी बराबर चलो टेन 45 એટલે 1 ए बी કેટલા 20 અને बी सी શોધવાના બરાબર ને કેટલા મળશે बी सी માટે बी सी બરાબર 20 મીટર ચાલો હવે તમને बी सी મળી ગયું કેટલું આવ્યું 20 મીટર આવ્યું કે નહીં આ રીતે સમજ પડી ને ટેન 45 ની કિંમત 1 થાય અને તમને એ બી આપેલા છે બી સી છેદમાં એ જાય તો અંશમાં બી સી ગુણાકારમાં 1 એટલે બી સી એટલે બી સી બરાબર 20 હવે તમે બીજો ત્રિકોણ લ્યો કયો તો ત્રિકોણ ડી બી સી તો ડી બી સીમાં ખૂણો બી તો 90 જ રહેવાનો છે અને આ વખતે ખૂણો સી તમારો કેટલાનો થઈ ગયો જોજો ડી બી સી મોટો ત્રિકોણ તો 60 ખૂણો થયો તો ખૂણો સી બરાબર 60 હવે ફરીથી તમારી પાસે બી સીનું માપ છે બરાબર તો થીટાની પાસેની બાજુ થઈ સામેની બાજુ શોધી લ્યો તો સામેની બાજુ અને પાસેની બાજુનું કોમ્બિનેશન એટલે ટેન 60 સામેની બાજુ કઈ થાય બીડી છેદમાં પાસેની બાજુ થઈ તમારી બીસી જોજો સામેની બાજુ એટલે આખી બીડી થાય ને બી ડી આખો ત્રિકોણ લેવાનો થશે ડી બી સી એટલે તમારી સામેની બાજુ બીડી ચલો ટેન 60ની કિંમત કેટલી થાય વર્ગમૂળમાં 3 થશે બીડી છે તમારી પાસે નથી શોધવાના છે बी सी केटला छे 20 चलो तो माटे बी डी बराबर केटला मिला 20 वर्गमूल में 3 मीटर ओके हवे आखू बी डी तमारी पासे छे एमांथी ए बी पण तमारी पासे छे तो तमने आनी किंमत मळी जाय के नहीं चलो हवे तमे विचारो के टावरनी ऊंचाई केटली छे टावरनी ऊंचाई एटले तमारुं ए डी थाय के नहीं ए डी तो टावरनी ऊंचाई बराबर એડી હવે એડી બરાબર તો શું થાય તો કે આખું ડીબી ડીબીમાંથી તમે એ બી બાદ કરી નાખો જોજો આખી જોજો આખું ડીબી શું છે તમારી પાસે એડી વત્તા એ બી છે કે નહીં બરાબર હવે તમારે શું જોઈએ છે એડી જોઈએ છે તો એડીની કિંમત કેટલી આવે તો કે ડીબી માઇનસ એ બી આમ થાય કે નહીં જુઓ તો એડી બરાબર અહીં પ્લસ એ બી સામે જાય તો માઇનસ એ બી એટલે ડીબી માઇનસ એ બી થાય તો તમે એડી બરાબર લખી શકો કે નહીં કે ડી બી માઇનસ એ બી ચાલો ડી બી કેટલા અહીં રાખ 20 વર્ગમૂળમાં 3 અને માઇનસ એ બી છે તમારી પાસે કેટલા 20 ચાલો બંનેમાં સામાન્ય શું આવે તો કે 20 સામાન્ય નીકળ્યા તો વધ્યું શું વર્ગમૂળ 3 માઇનસ 1 બરાબર ને અહીંથી 20 નીકળી ગયા તો 1 વધે મીટર આ તમારો જવાબ તો આ જવાબ તમે ચોપડીમાં આપેલો છે આનાથી આગળ તમારે કરવું હોય તો વર્ગમૂળ 3ની કિંમત મૂકો કેટલી થાય 1.73 થાય 1.73 માઇનસ 1 કરો એટલે કેટલા વધ્યા 0.73 અને 0.73 ગુણાકારમાં 2 20 કરી નાખો જે જવાબ આવે તમારી ટાવરની ઊંચાઈ થાય અને આ જવાબ પણ ચાલે શું કામ તો કે આ જવાબ ચોપડીમાં આપેલો છે તમને તમારે પહેલી રીત કરવી હોય તો 20 વર્ગમૂળ 3 એટલે
1.73 - 1 चलो 20 1.73 - 1 એટલે કેટલા વધે 0.73 વધે હવે 0.73 ગુણાકારમાં 20 કરો એટલે કે સાદો ગુણાકાર કરીએ આપણે 73 ગુણાકારમાં 20 ચાલો 20 છે એટલે છેલ્લે એક મિંડો આપણે મૂકી દેશું ચાલો અહીંયા 0.73 છે ને પોઈન્ટ પછી કેટલી સંખ્યા 2 અને અહીં પોઈન્ટ પછી 1 એકે સંખ્યા નથી એટલે 0 એટલે 2 વત્તા 0 એટલે 2 તો આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવવી જોઈએ 2 આવવી જોઈએ ને ચાલો 73 ગુણાકારમાં 2 2 તેરી 6 અને 7 2 14 146 થયા એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા અને એક શૂન્ય આપણે મૂકવાનું બાકી હતું એટલે 14 60 બરાબર ને અને જવાબ આવશે તમારો 14.60 મીટર આ જવાબ પણ ચાલે અને તમારો આ જવાબ પણ ચાલે આ જવાબ તમને ચોપડીમાં આપેલો છે અને તમારે આગળ ગણતરી કરવી હોય તો વર્ગમૂળ 3ની કિંમત 1.73 થાય સમજ પડી એટલે એ કિંમત મૂકો ને સાદુરૂપ આપો પછી તમારે લખવાનું કે ભાઈ આમ ટાવરની ઊંચાઈ 14.60 મીટર અથવા તો તમે આ જવાબ પણ લખી શકો અથવા 20 કૌંસમાં વર્ગમૂળ 3 - 1 મીટર મળે સમજ પડી એકદમ સહેલા દાખલા છે આકૃતિ આધારિત પ્રશ્નો છે આકૃતિ આવડશે એટલે તમને બધા જ દાખલા આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો લખતા રહો વાંચતા રહો અને પ્રશ્નો પૂછતા રહો